નમસ્કાર મિત્રો, એજ્યુકેટવી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ કડવી. થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું ફિઝિક્સ ભણાવું છું સિન્સ ઘણા બધા યર્સથી. BGS આર્મી એટલા માટે લખ્યું છે કે બાલાજી ગ્રુપ ઓફ સાયન્સની અંદર હું ફિઝિક્સ ફેકલ્ટી છું 11th 12th સાયન્સ JEE NEET માટે. અને અત્યારે તમને ફિઝિક્સના બહુ જ સારા સારા પેપર્સ જેની અંદરથી એકદમ ચુનિંદા MCQs અથવા તો VSQs તમારી સામે લઈને આવ્યો છું. આ જે એક્ઝામ તમારી આવવાની છે, ફાઇનલ એક્ઝામ અથવા તમે જે પણ વર્ષમાં વિડીયો જોઈ રહ્યા હોય, જે પણ તમારી એક્ઝામ 11th સાયન્સ ફિઝિક્સની હશે, એમાં તમને બહુ જ હેલ્પ મળશે. આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો અને તમને ઘણા બધા કોન્સેપ્ટ આની અંદરથી ક્લિયર થતા રહેશે. બરાબર, તો સ્ટાર્ટ કરી દઉં છું. આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો. અને આપણું ગ્રુપ ટોપર ફેક્ટરીનું નામ હવે બદલી દઈશું, બાલાજી ગ્રુપ ઓફ સાયન્સની BGS આર્મી જે છે એની લિંક છે, જેમાં 11th સાયન્સના સ્ટુડન્ટ ઘણા બધા જોઈન થયા છે અને એ લોકો હવે 12th જશે, એમને પણ અમે અવેલેબલ કરીશું. ને આ જે PDF છે એ પણ એની અંદર અમે મોકલીશું. થેન્ક યુ. ચલો ઓકે, સ્ટાર્ટ કરીશું એક પછી એક બધા પ્રશ્નોને. જુઓ કેમેરામેન કમ્પ્લીટલી છે ને શો. પહેલો પ્રશ્ન જે છે, જુઓ ફોકસ થાય છે કે નહીં. પહેલો જે પ્રશ્ન છે એ 0.0070માં સાર્થક અંકોની સંખ્યા કેટલી, અંદર જુઓ ફોકસ થાય છે કે નહીં. ઓકે ને, 0.0070માં કેટલા સાર્થક અંકો છે, એટલે કે સિગ્નિફિકન્સ નંબર કેટલા છે. તો તમને યાદ રાખવાનું કે ભાઈ અહીંયા જુઓ આ 7 છે અને એના પછી આ બાજુ 0 છે. બરાબર, તો શૂન્યોત્તર અંકની આ સાઈડવાળા જે છે એને તમને ગણવાના નથી, અને શૂન્યોત્તર અંકની આ બાજુવાળા જેટલા પણ હોય એ બધા સાર્થક અંકો હોય. તો અહીંયા શૂન્યોત્તર અંકને તો ગણીશું જ, એ સિવાયનો એક 0 છે એ સાર્થક અંક ગણાશે. એટલે એનો આન્સર કેટલો આવશે? 2 એનો આન્સર આવશે. બરાબર, તો એની અંદર 2 સાર્થક અંકો છે. આવું તમે સાર્થક અંક ગણવાનો એક તો પૂછાશે જ, ગુજરાતની જેટલી પણ સ્કૂલો છે એમાં એક પ્રશ્ન એવો આવશે જ. બીજા પ્રશ્નની વાત કરીએ તો બીજો પ્રશ્ન શું કહે છે, જુઓ. મુક્ત પતન કરતા પદાર્થે પ્રથમ સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? ઓકે, જો પદાર્થ મુક્ત પતન થતો હોય તો એની ઊંચાઈ h વડે આપણે માનીએ તો પ્રથમ સેકન્ડની અંદર 1/2 gt² સમીકરણ યાદ છે, જ્યારે પદાર્થ મુક્ત પતન થતો હોય અને એની ઊંચાઈ શોધવા માટેનું આ એક જ સમીકરણ છે, જો તમને લોકોને યાદ રહી ગયું હોય તો. બરાબર, આની વાત કરીએ તો આ 1/2 અને gની વેલ્યુ અહીંયા ક્યાંક 10 લેવાનું કહે છે. મિત્રો જોજો, 10 લેવાનું કહે છે. તો અહીંયા હું શું મૂકી દઉં, 10. અને સમય કેટલી આપેલું છે કે તો 1 સેકન્ડની અંદર, પ્રથમ સેકન્ડમાં. તો અહીંયા મૂકી દેવાનો છે 1 નો વર્ગ. આન્સર શું આવતો રહેશે? આ 1 ના વર્ગને તો કંઈ લેવા દેવા નથી, 1 વડે ગુણીશું તો એ જ થશે 10/2, એટલે આન્સર આવશે 5. અને h છે એટલા માટે અહીંયા gનો એકમ જોઈ લો, મીટર પ્રતિ સેકન્ડ છે. તો આ જે ઊંચાઈ છે એ તમને શેમાં મળશે? મીટરની અંદર મળશે. ઓકે, આનો આન્સર શું આવશે? મીટર. તો આ સ્લાઇડ છે, તમે લોકો એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બીજાનો આન્સર, પહેલાંનો આન્સર તો 2 જ આવશે. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈશું. ઓકે, એ તો સ્લાઇડ તો સેવ થઈ જશે. અરે સોરી, એમાં આપણે બધું સોલ્વ કરીએ છીએ ને, રાઈટ? હા ચલો ઓકે. હવે ત્રીજો ક્વેશ્ચન એનો જોઈ લઈશું. થર્ડ ક્વેશ્ચન છે, 200 ગ્રામ દળના પદાર્થ પર બળ લાગતા તેના વેગમાં પ્રતિ સેકન્ડે 15 cm/s ફેરફાર થાય છે, તો આ બળનું મૂલ્ય કેટલું હશે? તો અહીંયા જોઈ લો, 200 ગ્રામ દળનો પદાર્થ છે એટલે m બરાબર 200 ગ્રામ. ઓકે, અને એના ઉપર બળ લાગે છે તો તેના વેગમાં, એટલે વેગમાં પ્રતિ સેકન્ડ ફેરફાર થાય છે, એનો મતલબ વેગ છે અને પ્રતિ સેકન્ડે ફેરફાર એટલે dv/dt લખ્યું હશે. તો ફેરફાર આપેલો છે 15 ના છેદમાં શું છે? ઓકે, 15. અને વેગનો એકમ પ્રતિ સેકન્ડના ફેરફાર માટે વેગનો એકમ શું થશે? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. પ્રતિ સેકન્ડે આટલો ફેરફાર થાય છે, માની લો કે વેગની અંદર પ્રતિ સેકન્ડે આટલો ફેરફાર થાય છે. થોડુંક સારું લખું તો તમને ખબર પડે, હા ને? સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આટલો ફેરફાર થાય છે, તો બળનું મૂલ્ય કેટલું? તો અહીંયા F = ? છે. હવે તમને લોકોને ખબર હોય બરાબર, તો F બરાબર શું છે? MA, માં. બરાબર, તો અહીંયા M બરાબર શું છે? દળ. A બરાબર શું લખી શકીએ? dv/dt. અને આ શું છે? F. આપણને શું શોધવાનું છે આની અંદર? F જ શોધવાનો છે. તો અહીંયા એમ આપણને ખબર છે, એમ કેટલું છે? 200 ગ્રામ. અને આના ગુણાકારમાં શું કરવાનું? 15 સેન્ટીમીટર. અચ્છા, 200 ગ્રામ એટલે કેટલા? ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ તો શું થશે? 200 × 10⁻³. 200 × 10⁻³, આને શું કહેવાય? 0.2 kg.
तो अँ लखी दईस 0.2 मल्टीप्लाय डीवी बाय डीटी के 15 सेंटीमीटर। तो आ 15 सेंटीमीटर ने एनी अंदर फेरवीए तो आना बराबर बीजू शूँ लखी शक 15 × 10⁻², बराबर 15 × 10⁻², एने बीजू शूँ लखाए 0.15 आव लखाए। चलो 0.15, अच्छा 0.2 અને 0.15 ને સરખી રીતના લખવું હોય તો બીજી કઈ રીતના લખાય જુઓ, 2/10 મલ્ટીપ્લાય 0.15 છે એટલે શું લખાય, 15/100 આવું લખાય ને। અહીંયાથી બે આંકડા એક ને બે આમ જવા દઈએ તો 15/6 અને આને એક આંકડો આમ જશે એટલે 2/10 આવશે, એક જ જશે એટલા માટે ઓકે ને। તો આ થયા કેટલા, 15 × 2 = 30 એટલે 30/ કેટલા થયા 3 1000, 1000 એક એક બિંદુ અહીંયાથી હું કટ કરું તો બી કેટલા રહ્યા 3/100, તો આન્સર શું આવે 0.03, અને શું શોધવાનું હતું તો કે બળ, તો એનો એકમ શું આવશે ન્યૂટન, 0.03 ન્યૂટન, 0.03 ઓકે આવી ગયું ને ન્યૂટન। ચલો ચલો ક્લિયર ખબર પડી ગઈ, આનો એસએસ લેવો હોય તો લઈ લેજો, સોલ્યુશન પણ મોકલીશું। ચાલો એના પછીનો પ્રશ્ન છે, એક પદાર્થ વર્તુળાકાર પથ ઉપર આવેલી આપેલી ક્ષણે વી વેગથી ગતિ કરે છે, જ્યારે તે અડધું પરિભ્રમણ પૂર્ણ કરે બરાબર ત્યારે તેના વેગમાં કેટલો ફેરફાર થાય, થોડો કોન્સેપ્ટ સમજી લઈએ। આ વર્તુળાકાર પથ છે જેમાં પદાર્થ અહીંયાથી ગતિ ચાલુ કરી અને અહીંયા સુધી જવાનો છે, વી વેગ સાથે ગતિ કરે છે બરાબર, તો પદાર્થ ગમે તેટલી ગતિ કરશે એનો વેગ જે છે વર્તુળાકાર પથમાં કેવો રહેશે, અચળ। એના માટે ગમે તે જગ્યાએ એનો વેગ કેટલો રહેશે, વી જેટલો જ રહેશે યાદ રાખવાનું। તો આનું રાઈટ ઓપ્શન કયું આવશે, સ્મોલ એ, સોરી કેપિટલ એ, એની અંદર ઓપ્શન છે સ્મોલ વી। તો વર્તુળાકાર પથ ઉપર વી વેગથી ગતિ કરતો હોય પદાર્થ કોઈ પણ ક્ષણે એનો વેગ કેવો રહેશે, અચલ રહેશે, યાદ રાખજો। નેક્સ્ટ બીજી સ્લાઇડમાં જઈએ ઓકે, 5મા નંબરનો પ્રશ્ન આપણને શું કહે છે જુઓ, એ ડોટ બી બરાબર એ બી થાય, એ ડોટ બી બરાબર એ બી થાય તો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો કેટલો। ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોવાનું કે એની અંદર બે અમુક ડોટ પ્રોડક્ટ એ કરીએ તો શું થાય, એ ડોટ બી બરાબર આપણે લખી શકીએ એ બી કોસ થીટા, આવું લખી શકીએ કેમ કે ડોટ પ્રોડક્ટ છે એટલે કોસ થીટા આવશે। હવે તમે એક વસ્તુ નોટ કરો કે હું અહીંયા એ ડોટ બી વેક્ટર છે હું બરાબર એ બી કોસ 0 પણ લખી શકું અને એ બી કોસ 19 પણ લખી શકું, જો કોસ 19 લખીશ તો કોસ 90 0 આન્સર આવશે અને કોસ 9 કોસ 0 શું આન્સર આવશે 1, એટલે એ અને આનો આન્સર શું આવે, અહીંયા 1 મૂકી દઉં તો ખાલી એ અને બી રહેશે, અચ્છા વેક્ટર જતું રહેશે બરાબર, એ રફ કામ કરવાનું છે સોરી ઓકે। તો અહીંયા ખાલી એ અને બી રહેશે, શું રહેશે અહીંયા એ બી, ક્યારે જ્યારે કોસ થીટા બરાબર 0 લઈએ ત્યારે એ બી મળે, તો ખૂણો કેટલો આવશે અહીંયા પ્રેમથી 0 ડિગ્રીનો। હવે બીજો એના પછીનો પ્રશ્ન છે, અહીંયા જોઈ લેજો આ વસ્તુ, અહીંયા આન્સર 0 આવે। હવે તમને એવું પૂછ્યું છે કે જો એ ડોટ બી બરાબર એ બી ના હોય ને એ ડોટ બી બરાબર 0 હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો, જો 0 હોય બીજા એમસીક્યુની અંદર તો ખૂણો કેટલાનો થશે 90નો બરાબર, જો એ બી બરાબર એ બી હોય, એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી હોય અને એ બી વચ્ચેનો ખૂણો તમને જો પૂછ્યો હોય તો 0 આવશે, અને એ ડોટ બી બરાબર 0 હોય તો એનો ખૂણો કેટલો આવશે 90 ડિગ્રી આવશે, યાદ રાખજો। લાઈવ હોય ને તો મજા આવે, અહીં વર્ચ્યુઅલી કોઈ છે નહીં પણ મજા આવશે જ। ચલો હવે તમને પૂછે છે કે ટોર્કનું પારિમાણિક સૂત્ર કેટલું થાય, 6ઠો પ્રશ્ન, ટોર્કનું પારિમાણિક સૂત્ર, ટોર્ક બરાબર ખબર છે આર ક્રોસ શું થવાનું છે એફ, હા બરાબર, એફ એટલે શું થયું, એફ એટલે ન્યૂટન અને આ આર એટલે મીટર, ન્યૂટન એટલે ખબર છે બધાને જ m1 L1 t - 2 × મીટર છે એટલે L1 બરાબર, આને તો આપણે શું લખી શકીએ m1 L2 t - 2। બીજી વસ્તુ પણ તમે વિચારી શકો કે ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કાર્ય પણ થઈ શકે અને અથવા તો જૂલ પણ એનો બીજો એકમ થઈ શકે છે, પણ ટોર્ક વસ્તુ અલગ છે એટલા માટે ટોર્કનું પારિમાણિક સૂત્ર આવી રીતના લખી શકાય બરાબર, અને આનું આ જ પારિમાણિક સૂત્ર કાર્યનું પણ છે યાદ રાખજો। હવે બીજું તમને એક એક્સક્યુ એવો પૂછી શકશે એક્ઝામની અંદર કે
કાર્ય જેવું પારિમાણિક સૂત્ર ધરાવતી ભૌતિક રાશિ નીચેમાંથી કઈ છે? તો જો ઓપ્શનમાં ટોર્ક આપેલી હોય તો તમને ટોર્ક ઉપર ક્લિક કરવાનું, કેમ કે કાર્યનું જે પારિમાણિક સૂત્ર છે એનું એ જ કોનું છે? ટોર્કનું પણ છે, યાદ રાખજો, બરાબર છે? ચલો નેક્સ્ટ એમસીક્યુની વાત કરીશું. હવે બધા સિમ્પલ સિમ્પલ એમસીક્યુઝ છે. બરફ પર ડાન્સ કરતી ડાન્સર જ્યારે અદબ વાળે ત્યારે તે ઝડપથી ફરે છે, કારણ કે તેમ કરવાથી તેની જડત્વની જે ચાક માત્રા છે એ ઘટી જાય છે. સાચી વાત છે. જુઓ, બરફ પર એક જ્યારે કોઈ ડાન્સર ડાન્સ કરે છે ત્યારે ખુલ્લા હાથે ડાન્સ કરે છે, બરાબર? ખુલ્લા હાથે. હવે જ્યારે ખુલ્લા હાથે ડાન્સ કરીએ તો આપણો આ હાથ જે છે હવામાં આમ એ થશે ને, એનાથી હવાનો અવરોધ આ હાથ વડે એ થશે અને એના લીધે આપણો જે વેગ છે એ પર્ટિક્યુલર પહેલાં અદબ વાળા વગર વી વેગ છે. કેટલો છે? વી. હવે તમે અદબ છોડી દો, અદબ વાળી દેશો આમ, તો શું થશે કે હાથ ત્યાંથી હટી ગયો એટલે હવાનો કોઈ અવરોધ લાગવાનો નથી, એટલે જે વેગ વી છે એની અંદર શું થશે? વધારો, બરાબર? આમ હાથ રાખીશું તો હવામાં અવરોધ લાગશે, હાથ વાળા વગર પછી એમ કરીશું તો અચાનક વેગની અંદર થોડોક વધારો થશે, એટલા માટે અહીંયા જે તમારો આન્સર આવશે એ શું થશે? કઈ છેલા, બરફ પર ડાન્સ કરતી ડાન્સર અદબ વાળે ત્યારે ઝડપ થી ફરે છે. યસ, તો આ જે છે ને સાચું વિધાન છે, ખોટું જરાય નથી. કેપ્લરનો ત્રીજો નિયમ, આઠમો પ્રશ્ન. કેપ્લરનો ત્રીજો નિયમ શું છે? તો કે કેપ્લરના ત્રીજા નિયમ પ્રમાણે એ આવર્તકાળનો વર્ગ ઇઝ પ્રપોઝલ ટુ એ રેસ ટુ અરે એ ઘન થઈ જશે. બીજું પણ ઓપ્શન તમે આની અંદર તમને આપી શકે છે લોકો, આવર્તકાળનો વર્ગ એના ઘનના સંપ્રમાણમાં છે, અને બીજું ઓપ્શન આનો જો તમે વર્ગ કરી દેશો, જો આ બાજુ જોઈ લો તો આ ખાલી શું થઈ જશે? ટી, બરાબર? અને ઇઝ પ્રપોઝલ ટુ, આનું તમે આનો વર્ગમૂળ કાઢી નાખ્યો તો આનું બી વર્ગમૂળ કાઢશો તો આ શું થઈ જશે? 3/2. આ ઓપ્શન આપેલું હોય તો આ ઓપ્શન પણ સાચું, અને આ ઓપ્શન આપેલું હોય તો આ ઓપ્શન પણ શું આવશે? કેપ્લરનો ત્રીજો નિયમ જ બતાવે છે. અહીંયા વર્ગમૂળ લીધું તો અહીંયા પણ લેવું જ પડે ને, અમે લીધું તો તમને પણ લેવું જ પડે, એટલા માટે અહીંયા પણ શું આવશે? √3/2, એટલે કે 3/2 થઈ જશે. સોરી, √3 નહીં, 3/2 થઈ જશે. ઓકે, કેમ થયું સર? અમને ખબર ના પડી. તો ચલો, આનું હું અહીંયા સ્ક્વેર કાઢી લઈશ, બરાબર? સ્ક્વેર કાઢી લઈશ એટલે મને એનું વર્ગમૂળ કરવું પડે. વર્ગમૂળ કરવું પડે હોય તો કોઈ બીની ઘન એક્સ ઘાત હોય એને 1/2 કરી દેવાની, બરાબર? એક્સ સ્ક્વેર હોય તો એના ગુણાકારમાં 1/2 લખી દેવાનું. તો જો એક્સ સ્ક્વેર હતો, બરાબર, એના ગુણાકારમાં 1/2 લખું, જો 1/2 વડે મને ગુણાકાર કરવો હોય તો મને શું કરવાનું? આ ખાલી સમજાવવા માટે ને, 11 સાયન્સવાળા બહુ સ્માર્ટ હોય છે તો મને ખબર જ છે. તો આને 1/2 કરવાનું, તો એક્સનો સ્ક્વેર હતો અને ગુણ્યા 1/2 કર્યો એટલે ખાલી એક્સ થયો. અહીંયા ટી સ્ક્વેર હતો, ગુણાકારમાં 1/2 કર્યું તો ખાલી ટી રહ્યો. તો અહીંયા એ રેસ ટુ 3 છે તો એના બી ગુણાકારની અંદર મને 1/2 કરવો જ પડે ને, તો ગુણ્યા √1/2, તો આ શું થઈ જશે? √3/2. એટલા માટે આવું પણ બની શકે છે. ચલો નેક્સ્ટ. ઓકે, સિમ્પલ છે, જોઈ લઈએ. જે પદાર્થનું વજન 1 ન્યૂટન છે તે પદાર્થનું દળ કેટલું હશે? કોઈ પદાર્થ છે એનું વજન 1 ન્યૂટન આપેલું છે અને એ પદાર્થનું દળ કેટલું હશે જોઈ લઈએ. ચલો, કોઈ વસ્તુ ના આવડે એવું નહીં, જોઈને ડરી જાવ એ તમે બધા, બહુ ડરવાનું નહીં. જે પદાર્થનું વજન, વજન એટલે શું થાય? વજન W = mg, mg અને mg બરાબર કેટલું છે? 1 ન્યૂટન. તો એ પદાર્થનું દળ કેટલું થશે? તો અહીંયા જોઈ લો, 1 ન્યૂટન = શું આવી ગયું અહીંયા? mg. તો અહીંયા દળ શોધવાનું, m = શું થઈ જાય? m = શું થઈ જાય? 1 ન્યૂટનના છેદમાં જી. અહીંયા જી કેટલો લેવાનો છે એવું કાંઈ કીધું નથી, તો આન્સર શું આવશે? અહીંયા જુઓ, 1 ના છેદમાં જીની વેલ્યુ હું 9.8 લઈ લઉં, બરાબર? આન્સર આવશે એપ્રોક્સિમેટલી, અને હું 10 લઈ લઉં, 1 ના છેદમાં 10, તો આન્સર શું આવશે? 0.1. અને દળ શોધવાનું કહે છે ને, તો 0.1 કિલોગ્રામ પદાર્થનું દળ હશે. ખબર પડી કે કેવી રીતના કર્યું? તો W = mg છે, એના બરાબર 1 ન્યૂટન છે એવું કહે છે એ લોકો. એનું વજન W = mg = 1 ન્યૂટન છે. તો 1 ન્યૂટનને હું કરતાં કરું છું, વસ્તુ તો એની એ જ થાય છે ને, આ બાજુ છે કે આ બાજુ. અહીંયાથી 1 ન્યૂટનને કરતાં કરીએ તો જી જે છે એ કરતાં થશે ને, એમ અહીંયાથી બી તમે કરો ને, ડાયા ના થશો અહીંયાથી બી કરો, તો એમ એના છેદમાં જતો રહે કે ના જતો રહે? સિમ્પલ. તો બસ આ જીની વેલ્યુ મૂકી દો, 9.8, આન્સર શું આવી જશે? 0.1 કિલોગ્રામ. ડન. ઓકે, હવે 10મો પ્રશ્ન છે. આટલો પૂરું થઈ ગયો, અહીંયાથી હું 10મો સ્ટાર્ટ કરું છું. 10મો શું કહે છે? પૃથ્વીનું દળ બદલાયા સિવાય તેની ત્રિજ્યામાં ઘટાડો થાય તો
તે સપાટી પર જીનું મૂલ્ય વધે કે ઘટે, તો ઓલવેઝ જીનું મૂલ્ય 2% જેટલું વધે. આવા બધા કેસની અંદર જીનું મૂલ્ય કેટલું વધે? 2% જેટલું વધે, જેટલું વધે. યાદ રાખવાનું, જીનું મૂલ્ય હમેશા એના દળ બદલાયા સિવાય ત્રિજ્યામાં તમે ઘટાડો કરશો કે વધારો કરશો, ગમે તે કરશો, સોરી ઘટાડો કરશો તો 2% જેટલું એનું મૂલ્ય શું થશે? વધશે. થર્ડ સ્લાઇડ. ઓકે, ઝડપ અને વેગનો તફાવત જણાવો. ઝડપ અને વેગનો તફાવત જણાવો, તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે, કોઈ નવું પેપર છે એની અંદર અહીંયા છે ઝડપ અને આ બાજુ લખી દઉં વેગ. ઝડપ બરાબર શું થાય? ઝડપને હું વી ડેશ કહી દઉં તો શું થશે? પથ લંબાઈ ભાગ્યા સમય. અને વેગને હું વી કહી દઉં બરાબર, તો એ શું થઈ જશે? સ્થાનાંતર ભાગ્યા એક માર્ક્સની અંદર પૂછ્યું છે, આટલું જ લખવાનું, એનાથી વધારે લખવાનું નહીં. એક માર્ક્સની અંદર એનો તફાવત થઈ ગયો, સ્થાનાંતર ભાગ્યા સમય અને પથ લંબાઈ ભાગ્યા સમય થઈ ગયું બરાબર. આટલું જ લખવાનું બરાબર. સ્થાનાંતર જે છે એ 0 હોઈ શકે છે, પથ લંબાઈ ક્યારે 0 હોતી નથી. પથ લંબાઈ જે જુઓ, ધારો કે એક્સથી ગતિ ચાલુ કરું છું, વાય સુધી પહોંચે, પછી ફરી ઝેડ સુધી આવે ને ફરી એક્સ સુધી આવે બરાબર, આવું થાય તો આ પથ લંબાઈ કેટલી થઈ? આટલી લંબાઈ 5 છે ને આટલી 5 છે ને આટલી 3 છે, ટોટલ પથ લંબાઈ કેટલી થઈ? 5, 10 અને 13 મીટર. અને અહીંયા જુઓ સ્થાનાંતર, અહીંયા સ્થાનાંતરની વાત કરીએ તો 5 + -5 ને આ ટોટલ સ્થાનાંતર ફરી ત્યાં ત્યાં 0 થઈ જાય. ખબર પડી? આ વસ્તુ ખબર હોવી જોઈએ તમને. પથ લંબાઈ ક્યારે 0 ના હોય, જ્યારે સ્થાનાંતર એ 0 હોય છે, હું નીચે લખી દઈશું બરાબર. ચલો, પદાર્થો છે એ અને બી જેના તમે ગ્રાફ પ્લોટ કરવાનું કહે છે બરાબર. આ બહુ ડીપમાં છે ને, આને ડીપમાં નહીં જવાનું, સિમ્પલી આ એક હું મેથડ બતાવું, જોઈ લો. પદાર્થ એ છે અને બી છે, એક્સ વિરુદ્ધ ટીનો આલેખ તમને ડ્રો કરવાનો, એક્સ વર્સસ ટીનો આલેખ તમને ડ્રો કરવાનો. અને આલેખો સમય અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? 45 અને 60. સમય સાથે એ લોકો 45 અને 60 ખૂણો બનાવે છે. તો વેગનો ગુણોત્તર એટલે કે V1/V2 એનો સ્ક્વેર બરાબર ક્વેશ્ચન માર્ક બરાબર. તો આમાં તમને શું શોધવાનું છે? તો વેગનો ગુણોત્તર શોધવાનો છે. સિમ્પલી સાઇન તમે આની અંદર લેજો, સાઇન લઈને તમે એના જે પણ ખૂણા છે, સાઇન 60 અને સાઇન 45 બંનેનો તમને એ કરી દેવાનો છે ગુણોત્તર. અને એ ગુણોત્તર કરશો એટલે તમને આન્સર શું આવે છે એ પણ આપણે અહીંયા જોઈ લઈએ. જુઓ, V1² / V2² ઇઝ ઇક્વલ ટુ સાઇન 60 / સાઇન 45 કરવાનું છે બરાબર. હવે આ જે છે ને એનો તમે ગુણોત્તર કરો. અહીંયા યુ પણ આવે છે, એ વેલ્યુ અલગ છે, જેમાં યુ ફોર સાઇન. એક સેકન્ડ, મને બધું કાઢી નાખવા દો, પાછું ક્યારે આવશે હવે? ઓકે, આવી ગયું. એક સેકન્ડ, sin θ 1 sin θ 2. ઓકે, સાઇન થીટા 1 તમને આપેલો છે 45, સાઇન થીટા 2 તમને આપેલો છે કેટલો છે 60. નહીં, આપણે આને 1 ગણીશું અને 2 ગણીશું, એના રિલેટેડ આન્સર જુઓ. અને આનો બી તમને એટ ધ એન્ડ શું કરવાનો છે? સ્ક્વેર, કેમ કે V1 V1/V2² = sin θ1 sin θ2² આવું તમે કરશો. આટલું બધું કરવાના જશો પણ કરી દો. ચલો, તો આવશે સાઇન, શું આવશે? રૂટ. આની આખી વેલ્યુ જ લખી દઈએ ને હવે ખબર પડી ગઈ, તો √3/2 આની જે વેલ્યુ આવશે શું આવશે? sin 45 1/√2 બરાબર. આની વેલ્યુ 1/√2 આવશે. પાછો બંનેનો હોલ સ્ક્વેર છે, યાદ રાખજો. આ ફરીથી સ્ક્વેર એની અંદર મલ્ટીપ્લાય કરું તો આને સ્ક્વેર આપીશ તો √3ની અંદરથી રૂટ નીકળી જાય, ખાલી રૂટ નીકળી જાય બરાબર. વર્ગમૂળ છે એ નીકળી જશે, 3 આવશે. છેદમાં 2નો વર્ગ કેટલો આવશે? 4. એના છેદમાં આ છે, 1નું કંઈ રહેશે નહીં બરાબર. √2 છે તો એ ઘટીને શું થઈ જશે? 1/2. આનું જુઓ તમે, આ 2 અને 2 વડે ભાંગી જશે. જુઓ, આ 3 આવ્યા, આ 4 ને 2 વડે ઉડી જશે, આન્સર રહેશે અહીંયા 3/2. અને અહીંયા જુઓ, V1² / V2² ઇઝ ઇક્વલ ટુ આવશે 3/2. સો V1/V2 ઇઝ ઇક્વલ ટુ શું આવતું રહેશે? √3/2 અથવા √3/2. આમાં જે ઓપ્શન છે ને આ રહ્યું, આમાં આખાનું અંડર રૂટ આવે છે, યાદ રાખજો. √3/2 બરાબર છે ને?
ચલો, આઈ હોપ કે તમને ખબર પડી હશે. ચલો અહીંયા જુઓ, એક ક્વેશ્ચન આપેલો છે, કોઈ કણનો વેગ વી બરાબર, એ હું અહીંયા લખું છું બરાબર. ક્વેશ્ચન તમને નહીં વંચાતો હોય તો ચેક કરો કે વંચાય છે કે નહીં આ લોકોને અહીંયા. ઓકે, કોઈ કણનો વેગ વી બરાબર ટુ ટી આઈ કેરેટ પ્લસ 5J મીટર પ્રતિ સેકન્ડ છે, તો મીટર પ્રતિ સેકન્ડ છે તો ટી બરાબર 2 સેકન્ડ ઉપર વેગનું મૂલ્ય શોધો. તો અહીંયા વેગ જ આપેલો છે અને વેગનું મૂલ્ય ટી બરાબર 2 સેકન્ડ ઉપર શોધવાનું છે, તો અહીંયા ટી બરાબર 2 મૂકી દેશો તો શું આવશે, 4i પ્લસ 5j મીટર પ્રતિ સેકન્ડ એનો આન્સર રહેશે બરાબર. અહીંયા ખાલી ટી બરાબર 2 મૂકી દઈશું, 2 સેકન્ડ, તો ત્યાં વેગનું મૂલ્ય તમને મળી જવાનું છે કેટલું, તો 4i + 5j. એના પછીનો મસ્ત ક્વેશ્ચન છે, સંરક્ષી બળ એફ માટે ઇન્ટિગ્રેશન F.dl. હવે આ બહુ શાંતિથી સાંભળજો, ઇન્ટિગ્રેશન ક્લોઝ ઇન્ટિગ્રેશન છે, જુઓ અહીંયા વચ્ચે ક્લોઝ ઇન્ટિગ્રેશન છે બંધ ગાળા માટે. F.dl તમે 12માં ભણશો કે જે ક્લોઝ ઇન્ટિગ્રેશન છે F.dl કોઈપણ બંધ ગાળા માટેનું રેખા સંકલન કેટલું મળે, 0, ઇક્વલ ટુ 0 આવે. શું આવે, ઇક્વલ ટુ 0 એનું રાઈટ આન્સર આવશે બરાબર. આવું પૂછે, આવું પૂછવું જ ના જોઈએ પણ પૂછી દીધું છે. ચાલો છેલ્લી સ્લાઇડ આપણી જો, 1 gm/s ઇક્વલ ટુ x N/s હોય તો x કેટલા. હવે જુઓ, આ હું અહીંયા હમણાં તમને એક વસ્તુ સમજાવું, 1 gm/s અને -1 ને x N/s હોય બરાબર, તો એના બરાબર આપણે સોલ્વ કરીએ ને, 1 gm = કેટલા થશે, તો 1 gm ને કિલોગ્રામમાં ફેરવીએ. હવે ન્યૂટન ક્યારે કહેવાય, 1 N ક્યારે કહેવાય, 1 N એટલે 1 kg·2 બરાબર. 1 kg·2 ને શું કહેવાય, 1 N કહેવાય બરાબર. તો આ જે છે આના બરાબર કેટલા થશે, તો એ આપણે ચેક કરવાની વાત કરીએ. જુઓ અહીંયા 1 gm છે, તો ગ્રામનું કિલોગ્રામ કેટલું થશે, 10⁻³. અહીંયા ગ્રામનું શું થઈ જશે હવે, કિલોગ્રામ. બીજું શું છે, સેન્ટીમીટર, તો 1 cm બરાબર મીટર કેટલા થશે, તો 10⁻², શું થયું આ, મીટર. પછી 2 gm·1 છે, તો એને છેડવાનું નથી, એ સીધું જ શું થઈ જશે, 2 gm·1 બરાબર. અને આ એક્સની વેલ્યુ છે, તો અહીંયા હું શું મૂકી દઉં, એક્સ, અને આ શું રહ્યું, N·s, તો x N·s. હવે જુઓ, આ જોઈ લો, 10⁻³ અને 10⁻², બંનેનો ગુણાકાર શું થશે, 10⁻⁵ N·s. તો અહીંયા 10⁻⁵ વાળો આન્સર કયો છે, તો આ રહ્યો, જો સી, 1 × 10⁻⁵, એનું રાઈટ ઓપ્શન આવશે બરાબર. એવી રીતના તમે એને સોલ્વ કરી શકો છો. બીજું એક MCQ છે, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, કણ એટલે પરિમાણ ધરાવતો બિંદુવત પદાર્થ. જુઓ કણ જે છે ને, આ કણ, એને પરિમાણ હોય જ, અને એ કણ બહુ નાનામાં નાનો કણ હોય એને બિંદુવત ગણાય, બિંદુવત ગણાય. હવે તમને એક બીજો MCQ પણ પૂછી શકે, બિંદુવત એટલે શું, તો બિંદુવત એટલે શું, તો આ એક કણ છે જેનું પરિમાણ એટલે કે ત્રિજ્યા બરાબર, એની જે ત્રિજ્યા છે, અને અહીંયા બીજો કોઈ કણ છે, એક સેકન્ડ હા, હમણાં આવી જશે પાછું, બીજો એક કણ છે, બીજો કોઈ કણ છે, એક આ જગ્યાએ છે, અને એની ત્રિજ્યા બી અહીંયા r છે. આ કણની ત્રિજ્યા r ને આ કણની ત્રિજ્યા પણ કેટલી છે, અહીંયાથી r. તો અહીંયા તમે જુઓ કે આ જે r ત્રિજ્યા છે, એ બંને વચ્ચેનું અંતર R કરતાં કેવી છે, ઘણી બધી નાની છે એવું બતાવવાનું. તો જો કણનું પરિમાણ એ બંને વચ્ચેના અંતર કરતાં ખૂબ જ નાનું હોય, તો એવા કણને કેવો કણ કરાય, બિંદુવત. અને બિંદુવત કણ છે તો એને પરિમાણ તો છે જ, તો જ એ કણ છે બરાબર. એટલે એ પદાર્થ માટે આ જે વિધાન છે એ સાચું છે. ડન, ઓકે. આના પછી પણ એક સ્લાઇડ હતી મને લાગે ત્યાં સુધી, બળના, જુઓ શું છે, આ 2i + 3j + 4k ની દિશામાંનો એકમ સદિશ શોધો બરાબર.
આની જે દિશામાં એકમ સદિશ છે ને, નોર્મલી તમે એક કોન્સેપ્ટ આની અંદર આવો આન્સર લખી જશો ને તો પણ તમને વાંધો નહીં આવે કે એકમ સદિશ આ બધાની પર્ટિક્યુલર ત્રણેયનો સરવાળો કરીએ તો તમને શું મળે. તમે એક કણોના તંત્ર અને ચાક ગતિની અંદર જોયું હશે કે તમે આર લખતા હતા, આર બરાબર શું થાય, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. તો તમે આ સ્મોલ આર આને એકમ સદિશ તરીકે દર્શાવો તો સ્મોલ આર બરાબર આ બધાનો સરવાળો કરી શકો, ટુ આઈ પ્લસ થ્રી જે પ્લસ ફોર કે બરાબર. અને આ ત્રણેયની દિશાનો એકમ સદિશ આખો એક આ બધાના સરવાળા જેટલો ને આના જેટલો થવાનો હશે. અરે નહીં નહીં, હજી એની અંદર કંઈક પાછું બાકી હશે ને, ઘડીએ ઘડીએ ભૂલી જવાય છે. બળના આઘાતનું પારિમાણિક સૂત્ર પૂછે છે એ લોકો, બળનો આઘાત કેટલો થાય, બળનો આઘાત કેટલો થાય. જો બળનો આઘાત જે છે ને એને જે વડે દર્શાવાય, કોના વડે દર્શાવાય, જે. જે ઇઝ ઇક્વલ ટુ શું આવે, વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર, અથવા તો એને શું કહેવાય, એફ ઇન્ટુ ડેલ્ટા ટી. આ પણ તમે એને દર્શાવી શકો. અને વેગમાન એટલે શું થાય, એમ વી. એમ એટલે શું થાય, તો એમ એટલે કેજી. અને આ શું થાય, વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. અને એનું પારિમાણિક સૂત્ર શોધવાનું કહે છે તો તમને અહીંયા લખવાનું એમ વન, અહીંયા મીટર છે એટલે એલ વન, અને અહીંયા ટી રેસ ટુ શું થઈ જશે, સેકન્ડ છેદમાં છે એટલે માઇનસ વન. આ એનું શું થઈ જશે, બળના આઘાતનું પારિમાણિક સૂત્ર. બળનો આઘાત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બે માર્ક્સની અંદર પણ તમને પૂછી શકે છે બરાબર આ એક્ઝામની અંદર, યાદ રાખજો. બીજું શું પૂછ્યું છે, પતી ગયું લા સ્લાઇડ બદલ. પૃથ્વી પર જીનું મૂલ્ય આટલું છે તો ચંદ્ર ઉપર કેટલું. તો તમને એક વસ્તુ કોમનલી યાદ રાખવાની કે જે જી છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. કેવો અચળાંક છે, સાર્વત્રિક. એટલે અત્ર તત્ર સર્વત્ર એનું જે મૂલ્ય છે એ સરખું જ રહેશે. એને ઇંગ્લિશમાં યુનિવર્સલ કોન્સ્ટન્ટ કહેવાય. કેવો કોન્સ્ટન્ટ કહેવાય, યુનિવર્સલ, યુનિવર્સલ, યુનિવર્સલ કોન્સ્ટન્ટ. અને યુનિવર્સ એટલે બ્રહ્માંડ આવી ગયું, અને બ્રહ્માંડની અંદર આની બધી જગ્યાએ વેલ્યુ સરખી. તો ચંદ્ર બ્રહ્માંડમાં જ આવે છે બરાબર, મિલ્કી વે ગેલેક્સીની અંદર, તો એની વેલ્યુ પણ કેવી થશે, સરખી જ થશે. ચલો, કેપ્લરનો ત્રીજો નિયમ હમણાં જ આપણે જોયો, કેટલો આવશે, હા, ટી સ્ક્વેર ઇઝ પ્રપોઝનલ ટુ એ ઘન બરાબર, સમાન. અહીંયા લખવાનું સમાન, અરે સોરી સમાન અહીંયા નહીં, નું મૂલ્ય કેટલું થશે, સમાન. ઓકે ચલો, અહીંયા લખ્યું છે શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર. હવે શાંતા ગુણાંકને ઈટા વડે દર્શાવે, શાંતા ગુણાંકને ઈટા વડે દર્શાવે, એનું પારિમાણિક સૂત્ર થશે એમ એલ ટીની અંદર એમ વન એલ માઇનસ વન ટી માઇનસ વન. એ શું છે, શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર બરાબર, યાદ રાખજો. બીજું, નિરપેક્ષ શૂન્ય તાપમાનને અનુરૂપ ફેરનહીટ તાપમાન કેટલું થશે. તો બેટા એક વસ્તુ ખાસ આ ફેરનહીટવાળું હું સમજાવવા માગીશ તમને, બહુ એ થઈ જાઓ છો. અહીંયા હું કેલ્વિનમાં વેલ્યુ લખું, અહીંયા ડિગ્રી સેલ્સિયસમાં લખું, અને અહીંયા ફેરનહીટની અંદર લખું. જો પાણી લઈ લીધું છે મેં, શું લઈ લીધું છે, પાણી. પાણી જે છે એનું ઉત્કલન બિંદુ કેટલું હોય, તો કે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ હોય. અહીંયા હું ઉ લખું છું, શું લખું છું, ઉલાલા ના કરશો, પાણીનું ઉત્કલન બિંદુ લખું છું, પાણીનું ઉત્કલન બિંદુ બરાબર. પછી ગલન બિંદુ, પછી નીસું, નિરપેક્ષ શૂન્ય તાપમાન, નિશુ કોઈ છોકરી નથી, નિરપેક્ષ શૂન્ય તાપમાન છે બરાબર. તો જો 100 ડિગ્રી સેલ્સિયસ એ શું છે, પાણીનું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, પાણી ક્યારે ગળી જાય, પીગલ ગઈ મેં, તો એ જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર. કેટલા ઉપર, 0 ડિગ્રી સેલ્સિયસ પર. આ કેટલા પર, 100 ડિગ્રી સેલ્સિયસ પર. નિરપેક્ષ શૂન્ય તાપમાન કેટલું હોય, તો ભાઈ એ કેલ્વિનમાં આવે, અને કેટલું આવે, તો કે 0 કેલ્વિન આવે. કેટલું આવે, 0 કેલ્વિન આવે. ચલો, તો આમ ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય, ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો શું કરવાનું, તો બેટા પ્લસ 273.15 કર. તો આમાં પ્લસ 273.15 કરું તો આ શું થઈ જશે, 373.15. અચ્છા, આની અંદરથી બી આમાં જવું છે તો પ્લસ 273.15 કર, તો શું આવી ગયું, બસ 273.15 કેલ્વિન. આ 0 કેલ્વિન, કે નહીં લખ્યો, ચાલે. ઓકે, આની અંદર 0 કેલ્વિન બરાબર કેટલા, કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં જવું હોય, સોરી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો પ્લસ 273.15. એ રીતના કે શું કહું છું, લઉં કેલ્વિનમાંથી ફરીથી ક્યાંમાં જવું છે, ડિગ્રી સેલ્સિયસની અંદર. તો શું કરવાનું, જે કેલ્વિનની વેલ્યુ હોય એમાં માઇનસ કરો, શું કરો, 273.15. તો 0 કેલ્વિનમાંથી પણ માઇનસ કરી દઉં 273.15, તો 0 માંથી 273.15 જતા રહે, તો આન્સર શું આવે, માઇનસ
273.15 આવું આવે કે ના આવે? ઓકે, તો ફેરનહીટ કેટલું થશે આનું? ફેરનહીટ કેટલું થશે? તો ફેરનહીટની અંદર કોઈ પણ વેલ્યુ શોધવા માટે અહીંયા આવતા રહો, તો શું થશે? ટી ડિગ્રી ફેરનહીટ બરાબર, એના બરાબર શું થશે? 9/5 ટી ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. હવે આપણને પૂછ્યું છે કે ચક્રીય પદાર્થના એક મિનિટ નિરપેક્ષ શૂન્ય તાપમાનને અનુરૂપ ફેરનહીટ તાપમાન કેટલું થાય? નિરપેક્ષ શૂન્ય તાપમાનને અનુરૂપ ફેરનહીટ તાપમાન કેટલું થાય? તો જોઈ લેજો, અહીંયા છે 9/5 ટી ડિગ્રી સેલ્સિયસ. ટી ડિગ્રી સેલ્સિયસ એટલે શું? અહીંયા નિરપેક્ષ શૂન્ય તાપમાને ડિગ્રી સેલ્સિયસની વેલ્યુ મૂકવાની છે. તો ટી ડિગ્રી સેલ્સિયસ નિરપેક્ષ શૂન્ય તાપમાનની શું કેટલું છે? -273.15. આન્સર અહીંયા મૂકો, -273.15 પ્લસ શું કરવાના? 32 એ વાળા 32 અહીંયા યાદ રાખવાના છે. આનો આન્સર બેટા કેલ્ક્યુલેટર વાપરીને કેટલો આવે છે? -459.69 આન્સર આવે છે, યાદ રાખજો. કેટલો? તો કે -459.69. રફ કરી દઉં, બધું રફ કરી દઉં, લઈ લો સ્ક્રીનશોટ. પછી કહે છે નિરપેક્ષ શૂન્ય તાપમાન ને અનુરૂપ ફેર, એ તો પતી ગયું લા. ઓકે, પદાર્થના તાપમાનને 1 કેલ્વિન જેટલું વધારવા જરૂરી ઉષ્માને તે પદાર્થને શું કહેવાય? શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા ધારિતા. એને શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા ધારિતા. વિશિષ્ટ પદાર્થના તાપમાનમાં ચોપડીમાં લખ્યું છે 1 એકમ જેટલો વધારો કરવા જરૂરી ઉષ્માને તે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા કહેવાય. 1 એકમ એટલે કેટલો? તો કે 1 કેલ્વિન જેટલો. એકમ એનો શું? કેલ્વિન. ચક્રિય પ્રક્રિયામાં કેટલું કાર્ય થાય? તો ટોટલ જે કાર્યની વાત કરીએ છીએ આપણે, ટોટલ જે કાર્યની વાત કરીએ છીએ, કાર્નોટ એન્જિનની વાત કરીએ છીએ બેટા, કાર્નોટ એન્જિનની અંદર જે ટોટલ કાર્ય થાય છે એ કેટલું થાય? W1 + W2 - W3. ચતુર્યું મારી ઇજ્જત કાઢે છે, લા બોર્ડ ઘડીએ ઘડીએ. ઓકે, W3 - W4. અચ્છા, 1 + 1 - 1 - 1 સોરી, એવું નહીં થાય, એવું નહીં થાય. એટલે આ જેટલા બંને પ્લસ છે એટલા જ આ બંને માઇનસ છે. ટોટલ કાર્ય હંમેશા નેટ વર્ક ડન એટલે કે કુલ જે થયેલ કાર્ય હંમેશા કેટલું મળે? 0. કેટલું મળે? 0. તો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ઘણા બધા 20-25 જેટલા એસક્યુનો સોલ્યુશન મેળવ્યું. અને આ વિડીયોની અંતે તમે લોકો કંઈક તો શીખ્યા હશો આઈ હોપ, બરાબર. એકાદા ક્વેશ્ચનની અંદર કદાચ તમને એવું લાગ્યું હોય કે સર બહુ સ્પીડમાં જાય છે, પણ પહેલી વખત છે, સ્પીડમાં જઈશું જ, બરાબર. એક્ઝામ આવે છે, એક્ઝામ રિલેટેડ હજી પણ ઘણા બધા પેપર સોલ્વ કરાવીશ. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે ગ્રુપની, જોડાઈ જાઓ. કોમેન્ટ કરજો લેક્ચર કેવું લાગ્યું. મારી મસ્ત મસ્ત વિડીયો હોય ને એની નીચે કમેન્ટ કંઈક બીજી જ કરતા હોય, હવે બીજો ક્યારે આવશે, આના પછી શું કરવાનું, અલા તું આ વિડીયો કેવો છે, એનું તો કંઈક વખાણ કર, તો માણસને મન થાય બનાવવાનું, બરાબર. તો વિડીયો નીચે કોમેન્ટ કરી દેજો, ગ્રુપમાં જોડાઈ જજો. અને આ ગ્રુપની PDF જોઈતી હોય જે સોલ્યુશન્સ કરેલી છે એની, તો ગ્રુપમાં જોડાઈ જજો. થેન્ક યુ સો મચ. હું છું હિતેશ ગઢવી, BGS આર્મી મીન્સ બાલાજી ગ્રુપ ઓફ સાયન્સ ગોધરા. અને ગોધરાની અંદર બહુ મોટા ક્લાસીસ છે, ત્યાં ગોધરાને આસપાસ રહેતા વિદ્યાર્થીઓ ત્યાં જોડાઈ જજો. નંબર પણ છે આપણો 95 8 60 25 8 90, બરાબર. 95 8 60 25 8 90 વંચાય તો બરાબર છે, નહીં તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોડાઈ જાઓ ફટાફટ. ચલો, ઓલ ધ બેસ્ટ.